નમસ્કાર મિત્રો બીધો ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિશે ભણવાના છીએ તેનું પ્રથમ ચેપ્ટર છે જે ભારતમાં બ્રિટિશ સદાનો ઉદય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તો આપણે આપણું લેસન સ્ટાર્ટ કરીએ તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારતનો સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વારસો એ અજોડ છે વિશ્વની અંદર પ્રખ્યાત છે તે એક અજોડ સ્થાન ધરાવે છે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી કે વિદેશોમાંથી વિવિધ પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કર્યો હતો પછી ભારતના મરી મસાલા ભારતના મરી મસાલા તેજાના મલમ તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી ભારતના જે મરી મસાલા છે તેજાના મલમલ અને રેશમી કાપડ છે તેમની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગ તેમજ જળમાર્ગ થતો હતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્ક તુર્કસ્થાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટિન્ટીનો વોલ હતું જે ભારતનો યુરોપના દેશોમાં જે મરી મસાલાને જે વેપાર થતો હતો યુરોપના દેશોમાં તેમની ખૂબ ઊંઘ રહેતી હતી તેનો વેપાર એક જમીન માર્ગે થતો જમીન માર્ગે અને બીજો ક્યાં કે જળ જળમાર્ગે મોટા મોટા વાહનો દ્વારા સ્ટેમ્બરો દ્વારા માલની નિકાસ કરવામાં આવતી હતી પછી આ જેનું મુખ્ય કેન્દ્રસ્થાન ક્યાં હતું તુર્ક તુર્કસ્થાનમાં આવેલું ઇસ્તુંબલ એટલે કે કોન્સ્ટેન્સ્ટિનોફોલ હતું તુર્કસ્થાનમાં આવેલું ઇસ્તુબલ હતું તુર્ક મુસ્લિમોએ જે ઇસ્તુબલ હતું જે ઇસ્તુંબલ હતું એટલે કે કોન્સ્ટેન્ટિફોલ હતું તેમણે જીતી લીધું હતું કોણે તુર્ક મુસ્લિમોએ કોણે તુર્ક મુસ્લિમોએ ત્યારે ચૌદસોને ત્રેપનમાં ચૌદસોને ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલને જીતી લીધું હતું આથી યુરોપવાસીઓએ યુરોપવાસીઓ માટે કોન્સ્ટેબલ એટલે કે કોન્સ્ટેન્ટની કોન્સ્ટિફોલ એટલે કે તિસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો જેથી તુર્ક મુસ્લિમોએ જ્યારે ઇસ્તંબુલને જીતી લીધું ચૌદસો ને અંદર ત્યાંથી યુરોપ યુરોપના જે રહેવાસીઓ છે તેમના માટે ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો હતો પછી યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ ન હતું કેમ કે ભારત એમને મરી મસાલા અને રેશમી કાપડ મલમલ મલમલને એમની નિકાસ કરતો હતો તેથી યુરોપવાસીઓને જે મરી મસાલા છે તેમના વગર ચાલે એમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો હવે પછી ભારત આવવાના જળમાર્ગની શોધ હવે જોઈએ કે જે ભારત આવવા માટે જળમાર્ગની શોધ થઈ હતી તેના વિશે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેરીની પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આધર્યા જે ભારતમાં યુરોપવાસીઓએ યુરોપવાસીઓને જે તુર્ક ઇસ્તંબલ ઇસ્તંબલ હતું તેને તુર્ક મુસ્લિમોએ જીતી લીધું હતું તેથી યુરોપવાસીઓને ભારત આવવા માટેનો જળમાર્ગ બંધ થઈ ગયો હતો અને યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ ન હતું તેથી ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ હવે જોઈએ કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધના પ્રયત્નો આદર્યા કે હવે પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને તેમની કોઈક મદદથી કેટલાક સાહસવીરો હવે નવા જળમાર્ગ શોધના પ્રયત્નો કરે છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરો પ્રયત્ન પ્રયત્નો કર્યા જેમાં બારથોલોમ્યુ ડાયજી જેમાં બાર્થોલોમ્યુ ડાયજી કેપ ઓફ ગુડ હોફ ભૂસિરની શોધ કરી બાર્થોલોમ્યુ ડાયઝે સાની કયા બુસિનની શોધ કરી કેપ ઓફ ગુડ હોફ નામના બુસિનની શોધ કરી પછી ક્રિસ્ટોફર કોલમ બસ સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી છે ચૌદસો ને બાણુંમાં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાફુ આવીને અટકી જુઓ ચૌદસો ને બાણુંમાં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા અને વર્તમાનમાં વેસ્ટ ઇન્ડિઝ ટાફુ આવીને અટકી કેટલા ચાર મહાસાગરો હિંદ પછી પેસી હિન્દ મહાસાગર પેસિફિક મહાસાગર અરબસાગર આ ચાર મહાસાગરો છે એટલાન્ટિક ને આર્કટિક પછી મૃત્યુ પરત ભારત આવવાના જળમાં શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો આ સ્પષ્ટતા અમેરિકો વેસપૂચ્ય કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો અમેરિકો વેસ વેસપુચીએ કરી હોવાથી આ નવો પ્રદેશ સાના તરીકે અમેરિકા તરીકે ઓળખાવ્યો હતો હવે જોઈએ જો પોર્ટુગલ ક્યાં છે નકશામાં જોઈ લ્યો આ શું છે પોર્ટુગલ પોર્ટુગલથી લિસબેન લિસબેન છે લિસબેનથી પછી આ એટલાન્ટિક મહાસાગર છે આ કયો મહાસાગર છે એટલાન્ટિક પછી કેપ ઓફ ગુડ હોફ કેપ ઓફ ગુડ હોફ આ પછી આ હિંદ મહાસાગર છે આ હિંદ મહાસાગર છે આ કોચીને કાલિકટ બંદર છે કોચીને કાલિકટ આ ભારત છે આ પછી અહીંયા જુઓ ભારતથી સીધો તુર્કિસ્તાનના બધા શું જળમાર્ગો છે શું જળમાર્ગો છે હવે આગળ આ જોઈએ કે પોર્ટુગીઝ નાવિક પોર્ટુગીઝ નાવિક વાસ્કો દગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કો દગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારત આવવા માટેના જે જળમાર્ગ છે તેની કોણે કરી હતી વાસ્કો ગામાએ ત્યારે ચૌદસો ને અઠ્ઠાણુંમાં પછી ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યું ઉપર તમે નકશામાં જોયું ને કાલિકટ બંદર ક્યાં આવેલું છે ફરીથી જોઈ લો કાલિકટ બંદર અહીંયા આવેલું છે કોચી અને કાલિકટ જોયું હવે નેક્સ્ટ જોઈએ નીચે તો તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યું ત્યાંના રાજા સામુદ્રિકે તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે તેના કારણે જ યુરોપવાસીઓ ભારત માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા દુર્ગ મુસ્લિમોએ જે ઇસ્તંબુલ હતું તેમને તેમના ઉપર કબજો કરી લીધો હતો તેથી યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ ભારત આવવાના માર્ગો બંધ બંધ થઈ ગયા હતા પછી પોર્ટુગીઝ એટલે કે વાસ્કો દગોમાએ નવા જળમર્ગને ચૌદસો ને અઠાણુંમાં શોધ કરી હવે આગળ જોઈએ કે ભારતમાં યુરોપીય પ્રજાનું પ્રજાનું આગમન અંગ્રેજીનું આગમન અને વેપારી મથકોની સ્થાપના કે ભારતમાં યુરોપીય પ્રજા આવીને કેવી રીતે પોતાના ધંધા વ્યવસાય ખોલ્યા મેન આગમન કોનું થયું હતું અંગ્રેજીનું આગમન થયું હતું અને પોતે જે વેપારી મથકોની સ્થાપના કરી તેના વિશે વિસ્તૃત જોડવાના છીએ કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી ભારતમાં જે જળમાર્ગ શોધ્યો એના પછી સૌપ્રથમ કઈ પ્રજા આવી પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી હતી સો વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ દમણ ગોવા કોચિન અને મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા હતા જ્યારે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા ભારતમાં આવી પછી સો વર્ષના સમયમાં તેમણે દીવ દમણ ગોવા કોચી અને મલાક્કા જેવા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા હતા પોર્ટુગીજોને પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી ફ્રેનને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી હતી પહેલાં પોર્ટુગીઝો આવ્યા ફિરંગી પ્રજા આવી તેમણે પોતા આવીને ધંધા વ્યવસાય દીવ દમણ કુવા કોચી ગોવા કોચી મલાકા જેવા પરદેશોને પોતાના નિયંત્રણમાં લીધા તેમની મળે તેમની સફળતા જોઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી હવે ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડના રાણી ઇલિજાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા સોળસો ને આઠમાં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ હોકેન્સની આગળ હોકેન્સની આગળ આગેવાની હેઠળ સુરત આવ્યું કે જે ઇંગ્લેન્ડના રાણી હતા તેમણે સોળસોની અંદર કયા રાણી રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો વેપાર કરવાનો પરવાનો આપતા સોળસો ને આઠમાં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ્સ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવી ક્યાં આવ્યું સુરત આવ્યું પછી પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરુદ્ધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં ફિરંગીઓના વર્ચસ્વ અને વિરુદ્ધના કારણે તેમણે વેપાર કરવાની પરવાનગી મળી અને આખરે ઇસ્ટ ઇન્ડિયા કંપની કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થાપી શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત ભરૂચ અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા શરૂઆતમાં ક્યાં ક્યાં કે સુરત ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા છે તેમણે મસ્થલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ અને સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં કોઠીઓ સ્થાપી મુંબઈ ખાતે તેમનું વડું મથક સ્થાપ્યું વિવિધ સ્થાને પોતાના વેપારી મથકો સ્થાપી અને તેમનું મુખ્ય વડુમથક ક્યાં સ્થાપ્યું સોળસોની સત્યા સોળસો સત્યાશીની અંદર મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું જોઈ શકો છો આ ભારતનો નકશો છે જો સુરત આ દમણ છે આ મુંબઈની અંદર પોતાનું વડું મથક સ્થાપ્યું છે આ પછી નીચે ગુવાન કાલિકટબંધર ને આ અત્યારે પોતાના વિવિધ વેપારી સ્થકો જે વેપારી મથકો સ્થાપ્યા હતા મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું હતું ક્યારે સોળસો ને અંદર પછી સોળસો ને અડસઠમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ એટલે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું સોળસો ને અડસઠમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું જેમણે સમય જતાં માહે પછી કરાઈકલ ફોંડીચેરી ચંદ્રનગર મછલીપટ્ટનમ વગેરે પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી અઢારમી સદીમાં અંગ્રેજોને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા ભારતમાં ચૌદસો છેતાળીસથી અને ચૌદસો ત્રેસઠ દરમિયાન આ બંને બ્રિટિશ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ત્રણ કર્ણાટક વિગ્રોહ થયા જેમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્યવિસ્ત રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ દમણ અને ગોવા અરાયા જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર માહે કરાઈકલ ફોન્ડીચેરી જેવા પ્રદેશો રહ્યા જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી જોકે કે કેવી રીતે ફિરંગીઓએ પોતાના બંદર સ્થાપ્યા અને તેવી રીતે ડચ જે પ્રજા હતી જે ફ્રેન્ચો હતા તેમણે પણ કેટલાક મહત્વના પ્રદેશો સ્થાપ્યા હતા જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી પછી જુઓ નીચે પ્લાસીનું યુદ્ધ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનના રોજ થયું હતું ક્યારે થયું હતું 1757 ના સત્તાવનના રોજ થયું હતું આપણને ખબર હોવી જોઈએ પછી બંગાળ બંગાળમાં સિરાજ ઉદ દોલાનનું શાસન હતું બંગાળમાં કોનું શાસન હતું સિરાજ ઉદ ડોલાનું શાસન હતું તેના ઉતાવળી સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી હતા તેનો સ્વભાવ જે સિરાજ ઉદ્દોલ્લાનો હતો તેનો સ્વભાવ કેવો હતો ઉતાવળીઓ હતો તેના કારણે તેના કેટલાક વિરોધીઓ હતા આ સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કંપની નવાબને પરગાની લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપાર વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી પરંતુ નવાબ સિરાજ ઉદ્દોલ્લાએ કિલ્લેબંધી તોડી પાડી શું કર્યું જે કોલકાતાના અક્ષરના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરવામાં આવી તેણે નવાબ જે સિરાજ ઉદ્દોલન હતું તેણે તોડી પાડી આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઈવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું પછી ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આંશરો લીધો શું કર્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય એટલું શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને તેઓ હરાવી શકે અને એવું લાગતા રોબર્ટ ક્લાઇવે દગાકુરીનો આશરો લીધો પછી નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીરચંદ્રને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું જો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો ત્રેવીસ જૂન સત્તરસોને સત્તાવનના રોજ પ્લાસીનું મેદાન એટલે કે મુર્શિદાબાદ ક્યાં આવેલું પશ્ચિમ બંગાળમાં જે મુર્શિદાબાદથી આશરે અડત્રીસ કિલોમીટરના અંતરે આવેલ છે પ્લાસીનું મેદાન મુર્શિદાબાદથી આશરે કેટલા અડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનના રોજ લડાયું હતું પછી પૂર્વ યુદ્ધના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો સિરાજ યુદ્ધ હારી ગયો પછી ક્લાઇમના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થયું પ્લાસીનું યુદ્ધ ક્લાઈવના જે કાતરાથી કાવતરાથી પ્લાસીનું યુદ્ધ કેટલા માત્ર અડધા દિવસમાં પૂરું થયું આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલી ચોવીસ પરગણાની જાગીર મળી મીર જાફરને બંગાળાનો ન બનાવવામાં આવ્યો મીર જાફરને કોનો બંગાળનો એટલે કે બંગાળનો ન બનાવવામાં આવ્યો આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયા નખાયો ક્યારે સત્તરસો ને સત્તાવનમાં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું હતું ત્યારે